15 ઓગસ્ટ 1947 ભારતનો આઝાદી દિવસ, 14 ઓગસ્ટ 1947 પાકિસ્તાનનો આઝાદી દિવસ. ભારત પોતાનો આઝાદી દિવસ 15 ઓગસ્ટે ઉજવે છે, જ્યારે પાકિસ્તાન એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટે. અંગ્રેજોથી એક જ દિવસે આઝાદી મળ્યા પછી પણ ભારત અને પાકિસ્તાન અલગ અલગ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવે છે? સવાલ એ થાય કે શું ખરેખર પાકિસ્તાન ભારતથી એક દિવસ પહેલા આઝાદ થયું હતું? ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારતીય સ્વતંત્રતા વિધેયક 4 જુલાઈ 1947માં બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કર્યું અને એક પખવાડિયામાં તેને મંજૂરી મળી ગઈ. છેવટે 15 ઓગસ્ટ 1947માં ભારતમાંથી બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારત માટે આઝાદી મળી. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને આઝાદીનો દિવસ નક્કી કર્યો 15 ઓગસ્ટ 1947. આ તારીખ એટલા માટે નક્કી કરી હતી કે આ જ દિવસે જાપાનના આત્મસમર્પણની બીજી વર્ષગાંઠ હતી. જોકે એવી લોકવાયકા હતી કે 15 ઓગસ્ટનો દિવસ નક્કી થતાં દેશના જ્યોતિષીઓએ ભારે વિરોધ નોંધાવ્યો. જ્યોતિષીઓનું માનવું હતું કે આ દિવસ અશુભ છે, આથી લોર્ડ માઉન્ટબેટને તારીખ બદલવી જોઈએ. લોર્ડ માઉન્ટબેટને અન્ય તારીખો પણ જણાવાઈ, પરંતુ ભારતની આઝાદીની તારીખ ન બદલાઈ. છેવટે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો, એટલે કે 15 ઓગસ્ટ નહીં પણ 14 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે આઝાદીનો સમય નક્કી કરાયો અને એ રીતે ભારત પાકિસ્તાન આઝાદ થયા. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનને 1947માં 14 અને 15 ઓગસ્ટની વચ્ચે અડધી રાતે આઝાદી મળી હતી. સવાલ એ થાય કે જો એક દિવસે બંનેને આઝાદી મળી હોય તો પાકિસ્તાન કેમ અલગ આઝાદી દિવસ ઉજવે છે? પાકિસ્તાન બન્યા પછી 13 મહિના સુધી મહંમદ અલી જીણા જીવિત રહ્યા અને તેઓ પણ એવું જ સમજતા હતા કે પાકિસ્તાન અને ભારત એક જ દિવસે એક જ સમયે આઝાદ થયા હતા. પાકિસ્તાન બન્યા બાદ 2 સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે જ ઉજવવામાં આવ્યા હતા, પરંતુ મહંમદ અલી જીણાના અવસાન બાદ ઘડિયાળનો કાંટો 24 કલાક પાછળ થઈ ગયો. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાન 14 ઓગસ્ટે તેનો આઝાદી દિવસ ઉજવે છે. રેડિયો પાકિસ્તાન દર વર્ષે મોહમ્મદ અલી ઝીણાનો સંદેશ દેશની જનતાને સંભળાવે છે, જેમાં ઝીણા કહે છે કે 15 ઓગસ્ટની આઝાદ સવાર આખા રાષ્ટ્રને મુબારક હો. જોકે આ સંદેશ દર વર્ષે 15 ઓગસ્ટની જગ્યાએ 14 ઓગસ્ટ સંભળાવવામાં આવે છે. તો પોતાના પહેલા સંબોધનમાં મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે 15 ઓગસ્ટ પાકિસ્તાનનો સ્વતંત્ર અને સંપ્રભુ રાજ્યનો જન્મદિવસ છે. આ મુસ્લિમ રાષ્ટ્રની નિયતિને સૂચવે છે, જેણે કેટલાક વર્ષોમાં પોતાની માતૃભૂમિ માટે મહાન બલિદાન આપ્યું. ચોક્કસ પુરાવાઓ નથી મળતા, પણ 1948થી પાકિસ્તાને 14 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવવાનું શરૂ કર્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસમાં જણાવેલા એક અહેવાલ પ્રમાણે એક કારણ એવું પણ છે કે 14 ઓગસ્ટે પાકિસ્તાનને સત્તા સોંપાઈ હતી, આથી 14 ઓગસ્ટથી આઝાદી દિવસની ઉજવણી શરૂ કરાઈ. તો બીજું કારણ એ પણ માનવામાં આવે છે કે 14 ઓગસ્ટે રમઝાનનો દિવસ હતો અને આ દિવસ મુસ્લિમો માટે પવિત્ર માનવામાં આવે છે. કદાચ એટલા માટે પણ પાકિસ્તાને 15મીને બદલે 14 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હોય.